અમદાવાદમાં નવા વર્ષ નિમિત્તે વર્ષો જૂની પરંપરા આજે પણ યથાવત જોવા મળી રહી છે। આખું વર્ષ જીવનમાં મીઠાશ પ્રસરતી રહે તે માટે લોકો પરંપરા અનુસાર વહેલી સવારમાં નાના બાળકો પાસેથી ગાંગડાવાળું આખું મીઠું એટલે કે સબરસ ખરીદે છે। લોકો પણ મીઠું ખરીદીને બાળકોને બદલામાં આશીર્વાદ કે રૂપિયા આપે છે। શહેરની ચકાચૂંધ વચ્ચે પણ ક્યાંક સબરસની પરંપરા ચાલી રહી છે। વહેલી સવારે લોકો બાળકો પાસે મીઠું ખરીદીને નવા વર્ષનો પ્રારંભ કરે છે। ચોકલેટ કે પૈસા આપીને એને ખુશ કરીને વિદાય કરીએ છીએ। આખું મીઠું સકન્યા કહેવાય એટલે અંદાડેલું મીઠું ખાવાના કામમાં વપરાય છે। એટલે કે સબરસ એટલે તમારું 12 મહિનાની અંદર તમારું સુખ શાંતિ અને સમૃદ્ધિ સાથે તમારું વર્ષ નીવડે એના માટે આ સબરસનો મહિમા છે। જેમ ચપટી મીઠાથી રસોઈ સ્વાદિષ્ટ બની જાય છે તેમજ બેસતા વર્ષે આ ચપટી સબરસ જીવનને પણ મધુર બનાવે છે। ધ્વનિ મોદી, દિવ્ય ભાસ્કર, અમદાવાદ। શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।